ગુજરાત જોઈ રહ્યા છો તમે, હું છું તમારી સાથે મોહિબ. ગુજરાતની અંદર 2016માં ઉનાની અંદર એક જબરજસ્ત ઘટના બની હતી ને તેને લઈ દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. એ ઘટના કેવી ઘટના હતી, કારણ કે 2016ની અંદર મેં પત્રકારત્વ કરવાનું વિચાર્યું પણ નહોતું, એટલે હું ઘટનાને વર્ણવી નહીં શકું તમારી સામે. જ્યોની ત્યો જે ઘટના થઈ હતી તેવી રીતે હું વર્ણવી નહીં શકું, પરંતુ એ ઘટના બની એને 8 વર્ષ આજે પૂર્ણ થયા છે. આજે 11 જુલાઈ છે અને આ 11 જુલાઈ 2024ના રોજ એ ઘટનાને 8 વર્ષ પૂર્ણ થાય છે. પરંતુ દલિત સમાજનું એવું કહેવું છે કે હજુ પણ જે પીડિતો હતા તે ઘટનાના, તે લોકોને ન્યાય નથી મળ્યો. સાથે સાથે જે અન્ય પીડિતો છે ઉનાકાંડની સાથે સાથે જે અન્ય પીડિતો છે દલિત સમાજના, તે લોકો ઉપર જે અત્યાચાર થયા છે તેમને જે ન્યાય નથી મળ્યો તેને લઈ જે 8 વર્ષ પૂર્ણ થયા છે ઉનાકાંડના, આજે ગીર ગઢડાની અંદર, ઉનાથી લગભગ 10 કિલોમીટરની દૂરી પર છે ગીર ગઢડા, ગીર ગઢડાની અંદર દલિત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ દલિત મહાસંમેલનની અંદર રાજ્યભરના દલિત સમાજના પ્રતિનિધિ આવવાના છે અને અહીંયા બેસી ચર્ચા કરવાના છે કે ન્યાય કેવી રીતે મેળવવામાં આવે. એક વસ્તુ હું તમને જણાવી દઉં કે 2024 લોકસભા ચૂંટણીના પરિણામો જો કોઈ વિચારી રહ્યું હોય કે કેમ ભારતીય જનતા પાર્ટીને 240 બેઠકો જ મળી, તો મારી ભલે બાલિશ બુદ્ધિ હશે થોડીક, પરંતુ મારી બુદ્ધિએ જો હું થોડુંક વિચારવા જાઉં તો એક જ વસ્તુ તેમને નડી છે, સંવિધાન. જે તેમના 2-3 નેતાઓ બોલી ગયા કે સંવિધાન, ભારતીય જનતા પાર્ટીને 400 બેઠકો આવશે તો સંવિધાન પૂરું કરી દેવામાં આવશે. કોઈ પણ સમાજ આ સાંખી ન લે, ખાસ કરીને દલિત સમાજ, કારણ કે ઘણું બધું તેમનું સંવિધાન પર નિર્ભર છે. લલ્લુસિંહ, જ્યોતિ મિર્ધા આ બધા નેતાઓ જે બોલી ગયા તેમના મુખેથી, તેનું નુકસાન 100% ભારતીય જનતા પાર્ટીને થયું છે. ત્યારે આજે આ મહાસંમેલન જે ગુજરાતની અંદર આયોજિત કરવામાં આવી રહ્યું છે, લોકો મારી સાથે છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ તમારું? મારું નામ જીતેન્દ્ર મકવાણા છે અને હું ધોળકાથી આવું છું. શું કારણ આજે ધોળકાથી જે ગીર ગઢડા આવવાનું? ધોળકાથી ગીર ગઢડા આવવાનું કારણ કે છેલ્લા જ્યારથી પણ છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર આવી છે ત્યારથી દલિતો ઉપરના અત્યાચારોમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. સારા જાહેર હત્યાઓ કરવામાં આવે છે, બેન દીકરીઓની છેડતી કરવામાં આવે છે, અને આ જે ઉનાકાંડ રહ્યો એ તો બહુ જઘન્ય કહેવાય એવો કાંડ હતો કે જાહેરમાં દલિત સમાજના યુવાનોને, કે દલિત સમાજ એમની સફાઈનું કામ કરતા હતા એના પર ખોટો આરોપ નાખી અને એમને સાથે મારઝૂડ કરવામાં આવી, જાહેરમાં કરવામાં આવી, ગાડી પાછળ બાંધીને, કે જેને પશુને પણ આપણે ના મારીએ એટલી ક્રૂર રીતે એમની સાથે અત્યાચાર કરવામાં આવ્યો. એના આજે 8 વર્ષ થયા, કેસ કોર્ટમાં ચાલી ગયો છે છતાં એનું જજમેન્ટ આવતું નથી. બીજા પણ થાનગઢના 3 યુવાનોના હત્યા કરવામાં આવી હતી પોલીસ દ્વારા પણ. એવા અસંખ્ય બનાવો છે જેમાં પણ દલિત સમાજને ન્યાય મળતો નથી. એટલે અમે એવું વિચાર્યું દલિત સમાજે બધા આગેવાનોએ ભેગા થઈને બધા કર્મનિષ્ઠોએ કે ભાઈ આપણે પણ મહાસંમેલન કરવું જોઈએ, એક લડત કરવી જોઈએ કે ભાઈ આપણને પણ ન્યાય મળે. એટ્રોસિટી એક્ટમાં એવી મર્યાદા અરે પેલું જોગવાઈ છે કે તાત્કાલિક એની ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવી, તાત્કાલિક દલિત સમાજને ન્યાય મળે, DYSPથી ઉપરના અધિકારીઓ એમાં તપાસ કરવી જોઈએ. એવું કોઈ પણ કાયદાનું પાલન થતું નથી અને આ સરકાર સતત દલિતો પર અત્યાચાર ગુજારાય છે, એમાં ઢીલી નીતિ હોય છે અને આરોપીને જ છાવરવાની કરતા હોય છે એના નેતાઓ અને બધા એના આગેવાનો સરકારના. એટલે અમારે આ સંમેલન કરવાની ફરજ પડી. કેટલા લોકો આવવાના? અમારો અંદાજ અત્યારે તો 1500 થી 2000નો છે બરાબર, પણ વધી જાય થોડા ઓછા બી પણ થાય, પણ અમારો હેતુ આગામી સમયમાં ગુજરાત લેવલે મોટું સંમેલન કરવાનો હેતુ છે. તો કેવા પ્રકારની ચર્ચાઓ આજે હાથ ધરવામાં આવશે? આજે ખાસ કરીને જે સમાજ ઉપર અત્યાચાર થાય છે એને કેવી રીતે આપણે લડીને એના ન્યાય અપાવી શકીએ અને અત્યારે જ અત્યાચાર જ ના થાય એ માટે મોટું સંગઠન કરી અને સરકાર ઉપર દબાણ ઊભું કરી શકાય એવી નીતિ છે. અચ્છા, બીજા પણ લોકો મારી સાથે છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ? ઓકે, આ ધોળી ગામના છે, લીંબડી તાલુકાના. જ્યારે અહીંયા અત્યાચાર થયો પછી સંમેલન કર્યું, જીગ્નેશ મેવાણી આવ્યા સંમેલન કર્યું અને જે સામતેના પાર્ટીએ અમને માર્યા ને એ પોતે અમને માર ખાધા, અમને માર્યા સામતેના પાર્ટીએ, ગાડી રોકી રોકીને માર્યા ધોળકાના. શું નામ તમારું? દિનેશભાઈ લાખાવી પરમાર. ક્યાં છો? ગાડી લઈને જતા હતા તો સામતરી પાટિયા અમારી ગાડી ને 50 માણસ નું ટોળું હતું જુદા જુદા, એને ગાડી ઘેરી લીધી અને ગાડી આખી તોડી નાખી અને અમારા 11 માણસ ને ઈજાગ્રસ્ત કર્યા, કે ઝાડા તોડી નાખ્યા, કોઈને બેભાન કરી નાખ્યા, આવી અમારી ઉપર અત્યાચાર કર્યો. હવે જે અમે ત્યાંથી પછી ભાગ્યા અને ક્યાં 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 વર્ષમાં બની ગયું?
આપણા જે ધવજ મંજૂર થયું ત્યારે 8 વર્ષ થયું સંમેલન, જયારે દલિત ઉનાકાંડ થયો ઉનાકાંડ નું જે સંમેલન આપણે રાખ્યું હતું ઈદ વખતે, હા ઈદ વખતે જયારે અમે પાછા ગાડી લઈને પરત ફર્યા ત્યારે અમારી ઉપર ગાડી ઘેરી લીધી અને અમારા માણસોને વગાડ્યું, પછી અમે રાજુલા જઈ અને બધાની સારવાર લીધી અને ત્યાં કાના પછી અમે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો. તો 8 વર્ષથી હજુ અમારો કેસનો કોઈ નિકાલ આવતો જ નથી. અમે 4 જણાને બોલાયા હતા કે મુદત છાવ ને એની બધાની જીવાની લીધી, ત્યાર પછી હજુ કોઈ પણ જીવાની લીધી નથી અને 8 વર્ષથી કોઈ પણ એનો હજુ ચુકાદો કઈ ન્યાય મળતો નથી. તો શું કહેશો આજે આવ્યા છો આ મહાસંમેલનની અંદર, કઈ આશા આવે? હવે આજે અમે કહેવા ભાઈ અમને અમારો ન્યાય મળવો જોઈએ ને, એમ હા ન્યાય માટે કે ભાઈ તમે આ જે એક્રોસિટી એજ માટે જે કેસ ચલાવો છો તો એના માટે બધાને પૂરતો ન્યાય મળવો જોઈએ ને. બસ એ જ 7 દિવસ સિવિલ હોસ્પિટલમાં રહ્યા, એમને સાથે હું પંચમાં પણ હું છું. હું ધોળકાથી આવ્યો તો મારી ગાડી પાછળ હતી, આ લોકોને ગાડી રોકીને માર્યા એટલે 4-10-11 જણા લોકોને વગાડ્યું. 7 દિવસ ત્યાં રહ્યા, પહેલાં ઉના રહ્યા, ઉનાથી અમે સિવિલમાં લઈ ગયા. એના પંચમાં હું પણ આ મુદતમાં આવું છું, આખો કેસ ચાલી ગયો, કેસ ચાલી રહ્યા 2-3 વર્ષ થઈ ગયા પણ એમનું પણ જજમેન્ટ નથી. ઉનાવાળા ઉના કારણ જે ગાડી એનું નહીં પણ આમનો જજમેન્ટ પણ હજુ આપતા નથી. ગમે તે કારણથી રાજકીય કોઈ દબાણ હોય, કંઈને અવળેસર પડે એવું કંઈ બીકું હોય, કાં ચૂંટણી હતી એટલે એમને દલિતો અવળા પડશે એટલે એને પછી કોઈ હજુ પરિણામ આવતું નથી આજની તારીખમાં. હા શું કહેશો, ક્યાંથી આવ્યા છો દાદા? અરે તમે બોલો ક્યાંથી આવ્યા? અમે તો છેડાય નહીં આવવાનો હેતુ. આ સંમેલન માં આવવાનો હેતુ એ જ કે 2020 માં મારા નાના ભાઈ નું મર્ડર થયેલું, એકદમ ઘૃણાસ્પદ રીતે 45 ટુકડા કરવામાં આવેલા, બોરમાં નાખેલા, એની પાછળ મોટા મથર સંડોવાયેલા હોવાના અમે સાયોગિક પુરાવા આપેલા છે, ડોક્યુમેન્ટરી પુરાવા આપેલા છે, ઓડિયો ક્લિપ સંભળાવેલ છે. તો ચાર્જશીટમાં એ લોકોનો ઉલ્લેખ નથી કે પૂછપરછ પણ નથી થઈ, એ લોકોની. તો આજે શું માંગણી કરવાના મહાસભા? બસ એ જ કે આની પાછળ કોણ મોટા મથા સંડોવાયેલા છે એની અમે માંગણી પણ કરેલી હતી જે તે વખતે. ગૃહ મંત્રાલયમાં પણ અમે લેખિતમાં આપેલું છે કે ભાઈ આ તપાસથી અમને સંતોષ નથી, આની પાછળ કોઈ બીજા મોટા માથાનો હાથ છે, કોઈનો દોરી સંચાર છે, આ લોકો તો ખાલી પ્યાદા છે. છતાંય એ લોકો ઉપર જ અત્યારે ફોકસ રાખે છે અને જે અમે પુરાવા આપેલા છે એનો ચાર્જશીટમાં કોઈ ઉલ્લેખ પણ નથી કે એની પૂછપરછ પણ નથી કરવામાં આવી. 2020માં ઘટના? 2020 એપ્રિલ મહિનામાં જ્યારે લોકડાઉન ચાલતું, એ વખતે આ ઘટના. યસ. તો આજે ફક્ત ને ફક્ત ન્યાય માંગણી સાથે ન્યાય માટે જ આવેલા. તો જે રીતે તમે જોયું કે જે પીડિતો હતા તે લોકો સાથે આપણે વાત કરી, બીજા લોકો પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીએ. શું નામ? મારું નામ પરમાર દેવજીભાઈ રતિલાલ, હું ભાસરિયા મહેસાણા જિલ્લામાંથી આવું. મહેસાણા જિલ્લાથી આવું અને આ જિગ્નેશભાઈની ટીમની અંદર હું કામ કરું છું, બરાબર. એટલે લગભગ 8 વર્ષ થયે આ ઉનાની અંદર દલિતો પર અત્યાચાર થયા, એની અંદર આ બેરી બોબડી સરકાર મોટી મોટી વાતો કરે કે ભાઈ આને ફાસ્ટ કોર્ટ કરી અને આ કેસને ચલાવીશું ને જે પીડિતો છે એમને આપણે ન્યાય અપાવીશું, પણ આ સરકાર વારંવાર આંદોલન કરવા છતાં કોઈનું સાંભળતી નથી. એટલે આજે અમે એક મહાસંમેલન યોજ્યું છે દલિતોની વાચા આપવા માટે, સરકારના બહેરા કાન સુધી પહોંચાડવા માટે અમે એક આજ મોટું સંમેલન બનાવ્યું કે સરકાર અમારું હોંભળે અને જે તમે વાયદા કરો ને ખોટા ખોટા એ વાયદા બંધ કરો અને સાચે સાચો ન્યાય તમે પીડિતોને આપો, બરાબર. ચૂંટણીમાં વોટ લેવા માટે ભૈસા બાપા કરવા માટે દોડ્યા આવો છો, અમે તમારું આમ કરી નાખ્યું છું ને અમે તમારા માટે ઊંધાવરી જઈશું, પણ ન્યાય અપાવો ને. ભાજપના જે આપણા નેતાઓ બેઠા છે ને, બરાબર, એમની અંદર એમને સત્તાની પડી હ સમાજની પડી નહીં અને એ લોકો પણ કોઈ બોલતા નહીં. એટલે આજે આ સંમેલનની અંદર અમે રણકાર કરવાના છીએ કે ભાઈ આને ન્યાય આપો, નહીંતર અમે ગાંધી ચિત્યા માર્ગે આખું ગુજરાતની અંદર એક મહાન સંમેલન બોલાવીશું અને પીડિતોને અને જે આખા ગુજરાતની અંદર જે આપણે ઘણા લોકો ઉપર અત્યાચાર થયા એમને ન્યાય નહીં મળ્યો, આપણે થાનગઢની અંદર ગુરીબારની અંદર યુવાનો મારવા આવ્યા એમને અત્યાચાર થયો હોય એમને પણ ન્યાય નહીં મળ્યો, ઉનાકાંડની અંદર ન્યાય નહીં મળ્યો, આવી રીતે બધી ઘણી ઘટનાઓ છે એની અંદર ન્યાય નહીં મળ્યો. સરકાર ખાલી નામની છે, કોઈ નહીં આપતી નહીં, એટલે અમે મહાસંમેલન બોલાવી અને સરકાર સામે લડત ચલાવીશું. વાત કરી અને કહ્યું કે આજે રણકાર
પોકારવાનો છે અને સત્તા સામે ન્યાય માંગવાનો છે. ત્યારે હવે જોવાનું છે કે આ મહાસંમેલન બાદ શું નીકળીને સામે આવે છે. પલે પલની અપડેટ આ મહાસંમેલનને લઈ હું તમારા સુધી પહોંચાડતો રહીશ. કેમેરા પર્સન રમેશ સરવૈયા સાથે મોહિત વોરા, ટાઈમ્સ ઓફ ગુજરાત, ગીર ગઢડા.